રાકેશભાઈ તમારી સ્ટ્રગલ પીરિયડ કોઈ હતો અને હતો તો એના વિશે મારે વાત કરવી છે કેમ કે જે નવા જે ગાયકો કે કલાકારો કે જેને એસ્પિરન્ટ કહેવાય છે આવી રહ્યા છે એમને થોડી એનાથી શીખ મળશે સ્ટ્રગલ પીરિયડમાં એવું છે કે મને મારા મામા મણીરાજ બારોટનું લેબલ લાગેલું હતું કે ભાઈ મણીરાજ બારોટનો ભાણિયો છે તો મારે કદાચ બીજા લોકો કરતી ઓછા ઓછી સ્ટ્રગલ કરવી પડી છે અને સ્ટ્રગલ જે બીજા લોકો કરે છે એમને મારે ખાસ કહેવું છે કે તમે સાચી દિશામાં સારી રીતે પ્રામાણિકતાથી મહેનત કરો તો ચોક્કસ સફળતા મળે જ છે તો આ બધી વાતમાં મહેનત કરવી એ એને વધારે મહત્ત્વ આપીશું સ્ટ્રગલ દરેક માણસ કરતો હોય છે એક સ્થાન પહોંચ્યા એક સ્થાન ઉપર તમે પહોંચો છો તો એ સ્થાન પર પહોંચ્યા પછી પણ તમારે સ્ટ્રગલ એ સ્થાન ટકાવી રાખવા માટે કરવી પડતી હોય અને શરૂઆતથી આવવું હોય તો પણ સ્ટ્રગલ કરવી તો સ્ટ્રગલ એ કાયમ તમારા માટે તમારી સાથે જ રહેવાની છે એ ક્યારેય તમારાથી એક ટાઈમ પછી દૂર નથી થઈ જવાની કારણ કે તમારે જ્યાં ટકી રહેવું હશે તો એના માટે જે સ્ટ્રગલ કરવી પડશે એ અલગ લેવલની હશે જ્યારે તમે નામ બનાવવા માટે સ્ટ્રગલ કરતા હશો તો એ અલગ લેવલનું હશે તો એનાથી ક્યારેય છુટકારો નથી મળવાનો તો બસ એનો એક જ ઉપાય છે સ્ટ્રગલની સાથે સખત મહેનત કરો તમે ગાયક કે કલાકાર અભિનેતા ન હોત તો શું હોત બીજો કોઈ નાનપણમાં એવો કોઈ શોખ કે એવું કોઈ વિચારેલું શું હોત એ આપણે ડિસાઇડ ના પણ હા હું કદાચ કોઈ સરકારી નોકરી કરતો હોત ગાયક કલાકાર ના હોત તો કારણ કે હું થોડો ભણવામાં થોડો હોશિયાર હતો તો કદાચ સરકારી નોકરી જ કરતો હોત કોઈ સારી સારી પોસ્ટ પર હોત એવું છે હોત હજી એવું મને લાગે છે પછી અત્યારે તો નસીબ અહીંયા લઈ આવ્યું છે એટલે ના કહી શકાય બ્રેકિંગ છે તમે તમારે સંગીત અને અભિનય હવે અભિનય એના એના સિવાયના તમારો શોખ કયા અંગત જિંદગીમાં રાકેશ બરોટ કેવા છે શોખની વાત કરીએ તો કપડાનો શોખ છે મને કપડાં ખરીદવાનો એના સિવાય બીજા શોખ તો આની અંદરથી કંઈ ટાઈમ જ મળતો નથી અત્યારે હાલ તો શૂટિંગ એટલા ચાલુ છે હા અત્યારે હાલ કોઈ કેરેક્ટર કરતા હોય તો કેરેક્ટરની અંદર ઘૂસી અને એને પૂરો પૂરો ન્યાય આપવાનો મને જોરદાર શોખ છે અગર આલ્બમ પણ કરું તો એમ થાય કે આની અંદર ઘૂસી અને જેટલું જેટલું બને એટલું મારું હંડ્રેડ પર્સન્ટ આપવું આ મારો શોખ છે એના સિવાયના અગર બીજા શોખની વાત કરો તો મને કંઈ ખાવા પીવાનો એટલો મતલબ બધું નોર્મલ છે એવો કોઈ સ્પેશિયલ શોખ નથી મને કે આ જ કરવું એમ ઓકે જે કલાકારોને ગાયક કે અભિનયના ક્ષેત્રમાં આવું છે જે યુવાનો છે એને એમને તમે શું કહેવા માંગશો પહેલાં એમની રુચિ જે ક્ષેત્રમાં હોય એની અંદર સખત મહેનત કરો તમારા સારા ટાઈમિંગને ઓળખો સારા માણસોને મળો એમની સાથે અગર તમને કંઈ પૂછવું હોય તો એમને મળીને કંઈક પૂછી અને જીવનમાં ઉતારવા જેવું ઉતારો અને છેલ્લે કહીશ કે સખત મહેનત કરો